જય મોગલ, જય મણિધર, જય વડવાળી, જય કબરાવાળી. આજથી 18 વરણને એમાં ખાસ કરી માતાઓને એક મોગલ ધામનો આદેશ છે બાપ, કે એ 18 વરણની બાયુ, હે જનેતાયુ, એક બાપુનો આદેશ છે, તમારા સંતાનોને દીકરી હોય કે દીકરો હોય એને મોબાઈલનો આપશો. કારણ તમારો પછી લાખો રૂપિયા તમે કમાઈને ખરા પરસેવાના ભેળા કર્યા છે મહેનતના, એ પછી બધા દવામાં જાય છે. કારણ મારી પાસે કેસ આવે છે, ગરદનના કેન્સર, આંખુના આંખું ત્રાહી થઈ જાય, લાલ થઈ જાય છે, છોકરાના મગજ છીડિયા થઈ ગયા છે. 5 દિવસ પહેલાં, કારણ કે વિડીયો મેં ઉતારીને તમારામાં મૂકવો હતો મારે, પણ એટલો વેળા ન રહી, કારણ કે એમાં તો જે દીકરો માને હાથ ઉપાડે એ પછી પલવદ હોય ને, માએ ખાલી મોબાઈલ દીકરાના હાથમાં લઈ લીધો. 7 વર્ષનો દીકરો મોબાઈલ લઈ લીધો અને 2 ફડાકા એને માન માર્યા, 7 વર્ષના દીકરાએ અહીંયા મોગલ ધામે. કારણ મોબાઈલ, દીકરીને મેં કીધું બેટા આ તે મોબાઈલ એને દીધો તન મારીને, કે બાપુ આંખ મારો છે, કે બહુ રોતો ને એટલે પછી હું મોબાઈલ દઉં, છાનો રહી જાય, પણ કે હવે મોબાઈલ મૂકતો નથી. 7 વર્ષના દીકરો જો માને અડબોથું બે મારી દેતો હોય, એમાં એને છોકરાનો જ નથી, માનો માગશે, કારણ કે માવતરોને હવે આળસ થઈ ગયા છે. પણ હવે 18 વર્ષના માવતરો દીકરો જનેતાયુ, સંતાનને મોબાઈલ તમે નો આપો, કારણ તમે છોકરાઓને ખોઈ બે છો. 70 રૂપિયા પછી તમે નવરા નહીં થાવ દવાખાનામાંથી, એમ મારો આદેશ છે છોકરાઓને આપવામાં. કારણ છોકરાઓ મોબાઈલમાં ક્રોધી થઈ ગયા છે, 7 વર્ષના છોકરાને મોબાઈલ લઈ દો એટલે પગ પસાડે, ગાળું દે, જેમ ફાવે બોલે, હાથ ઉપાડે છે. કારણ આ મોબાઈલ, આ 21મી સદી છે, આ મોબાઈલ વિજ્ઞાને પાડ્યો છે, હું ખૂબ રાજી છું. વિજ્ઞાને એમ કીધું છે કે આનો તમે જરૂર પૂરતો ઉપયોગ કરો, પણ તમે એક ધારા ઉપાડા લે તો આ વિનાશ છે. એમ આ મોટામાં મોટું ભૂત છે, મોબાઈલ છે ભૂત, હું એને ભૂત કહું છું, માણસ ભૂત જેવા બનાવ નાખ્યા. એમ તમારા સંતાનને કોઈ તમે પ્રાર્થનાના પાઠ આપો, ભગવતીના આપો, શિવપુરાણના આપો, ગીતાનો આપો, દેવ્યાણના પાઠ આપો, આવા પાઠ કરાવો, રામાયણના પાઠ કરાવો, કોઈ ધાર્મિક એને તમે પુસ્તક વંચાવો, આવું કરાવો ને. આ મોબાઈલ નો આપો, આ મોબાઈલમાં તમારી રળી કમાણી બધી ધૂળ થઈ જાય છે અને સંતાનો તમે ખોઈ બે છો. કારણ કે મારી પાસે રોજ 2-3 કેસ આવે છે દીકરાઓને દીકરીઓના, સંતાનો રાતે હુતાય તો મોબાઈલ અહીંયા રાખીને હુતાય, બમ્બુડા કે ભરાય હોય કે પડખે મોબાઈલ, તમને ખબર આ કેટલો હાનિકાર છે. એક મોબાઈલની બેટરી ઉતરી જતી હોય તો આ મારા ને તમારા આ હોબા મૂકે, આને હોબા કહું છું, ખોપરા આ મૂકે, જરીક તો વિચાર કરો. આ મેમરી તમારી હાવ ડાઉન થઈ ગઈ, ખાલી થઈ ગયા મગજ. પછી જવું હોય મોગલ ધામે, નીકળે બીજે ગાડી લઈને જતા હોય તો કહે કે મોગલ ધામ રહી ગયું, અહીં લ્યો પાછા વળો, 20 કિલોમીટર 50 કિલોમીટર આગા નીકળી જાય, પછી પાછા મૂળ મોબાઈલ. એમ રાખો તમે મોબાઈલ, આનો જરૂર પૂરતો ઉપયોગ કરો. આ મોબાઈલે તમે વિચાર કરો, 2 વર્ષ જવા દો, ઘરે ઘરે ગાંડ આવે છે. 7 વર્ષનો છોકરો જો મા માથે હાથ ઉપાડતો, ઠીક છોકરાના હાથમાં કાંઈ નતું, નહીં છોકરાના હાથમાં સરી શાકું હોત તો માન મારી દેત ને. એટલે કહું છું તમે આ, ભલે તમારે ધંધામાં વાર લાગે, ઘરમાં કામ કરવામાં વાર લાગે, 5 મિનિટ ઓફિસે જાતક, નોકરીએ જાતક, મજૂરીએ જાતક, ખેતી કરવા જાતક, કોઈ પણ કામ કરતા હોય 5 મિનિટ ભલે વાર લાગે, પણ સંતાનોનું તમે ધ્યાન રાખો. મોબાઈલ નો આપો, છોકરાઓની જિંદગી બગડી જાય છે, મોગલ ધામે આવે છે. તમે છોકરાને મોબાઈલ નો આપો, કારણ રમતું હવે વહી ગઈ છે, આ ગેમમાં મોકલી દીધા, આપણે આ દુકાળ પડી ગયો ને, આમાં 18 વર્ષના છોકરા આવી ગયા છે, સમજી ગયા ને તમે. છોકરાને એવી રમત શીખડાવો, કોઈ ટ્રેનિંગ આપો. પેલા આપણી જે ધૂનવાણી છે, આ પેલા ગાઢે રમતા છોકરા, શિરવાણીએ રમતા, લાકડીએ રમતા, ગેડી દડે રમતા, પછી રાંઢવાની રમત રમતા હતા, બગડતું રમતા હતા, ગેડી દડાની આ રમતો બધી વહી ગઈ છે, નષ્ટ થઈ ગઈ છે. કારણ કે માયુને ત્યારે ધૂળવાળું છોકરું થાય, પોહાતું નથી. જે બાળક ધૂળવાળું થાય, જે રમતું હોય સ્કૂલમાં, જે કોઈ દીકરો આપણે કસરત કરતો કોઈ રમતું હોય, તો એ દીકરો ક્યાંક દેશને બનાવે. તમે મોબાઈલ આપી આપીને છોકરાની જિંદગી બગાડે, પછી આને ભરતી ક્યાં અમારે કરવો, બોલો. આ મોટો થાય તો ભરતો ક્યાં કરે, 7 વર્ષનો સસમાં લાગી જાય છે. આ દેશની ફતે મારી છોકરા, તો એમાં ખાસ મા બાપનો વાંક છે. સંતાનોને તમે મોબાઈલ નો આપો, આપો પણ જરૂર પૂરતા જ, કારણ
તમારા કરોડો રૂપિયા કે લાખો રૂપિયા છે ને ખરાબ પડશે, પછી આ બધા દવા જાય છે. કારણ આ મોબાઈલ આ આમ નામ જોવો એટલે આખું ખેતાણી આમ રાખોલા ગરદન ના કેન્સલ થાય છે. વાહના હું તો અભણશો, કારણ કે ડોક્ટર નો ભગવાન માનું છું, ડોક્ટર એટલે ભગવાન નો ભાઈ છે નાનો, એની તો સલાહ માનો. હું તો અભણશો કારણ કે મારી પાસે કેસ આવે છે, છોકરાની આંખમાં કેન્સર આવડી આવડી આંખું થઈ જાય, લાલ થઈ જાય અને સીડિયા સ્વભાવના થઈ ગયા છોકરા. જો મા માથે જે માએ જન્મ દીધો એ દીકરો જો હાથ વરો ન હોય, જો હાથ ઉપાડતો હોય તો પછી મોટો થઈને શું નહીં કરે. એટલે કહું છું મોબાઈલ દેવાના બંધ કરો ને કે તમારી પડદા બગડી જાય છે, ખુરાટ થઈ જાય છે. આ મોબાઈલમાં છોકરા તમે વિચાર કરો ન બનાવો ન બનાવ બનવા માંડ્યા, હાથ વરોનો છોકરો જો તમે વિચાર કરો સીડિયા સ્વભાવનો થઈ ગયો કે એને મોટા થયા પછી શું ન કરે. એટલે આ મોબાઈલ દેવામાં આમાં વાંક મા બાપનો છે ખાસ, એને દો પણ જરૂર પૂરતો તરત લઈ લ્યો. તો 18 વર્ષના બાપુનો આદેશ છે, બને એટલો સંતાનને તમે મોબાઈલ નો આપો આપો પણ જરૂર પૂરતો આપો. છોકરા મારી પાસે આવે છે અમારું જીવ બળે છે, એકને જ દીકરો બાપુ અમારે દીકરાને આંખ્યું નું કેન્સર થયું કે કે બાપુ અમારા દીકરાની આંખ્યું લાલ થઈ ગઈ છે, ત્રાહી થઈ ગઈ છે, આ ગરદન દુખે છે. અને મોબાઈલ જેવો લ્યો એવો છોકરો હાથ ઉપાડે, બે ફટ ભૂંડા બોલે છે, ગાયું બોલે, કારણ આ મોબાઈલ સીડિયો સ્વભાવ થઈ ગયો છે. જરી છોકરાઓને એવા હાથમાં આપો. હું એક દીકરો છે દરબારનો, હું વાત કરું છું, એ દીકરાને એટલું જ કીધું કે બાપ તું મોબાઈલ ન રાખતો. હાથ થી 8 વર્ષનો દીકરો હતો, 1.5 વર્ષ થયું અને મને એમ કે છે કે બાપુ તમે મોબાઈલ મુકાવ્યો પછી હું મોબાઈલ નથી રાખતો. મને એટલો આનંદ આવે છે કે મારા શરીરમાં તંદુરસ્તી રહી રોજ મને આળસ થતી હતી બાપુ. એ દીકરાએ મને કીધું, હું કહું છું સમજી લેજો, દરબારનો દીકરો, પણ એને એમ કીધું કે બાપુ મોબાઈલ મૂકી દીધા પછી મારે મજો આવે છે, હું ટાઈમે ઉઠી શકું છું, ટાઈમે હું સ્કૂલે જાઉં છું, મારા ટાઈમે હું લેસન કરું, પણ બાપુ મેં મોબાઈલ 1.5 વર્ષથી હાઉ બંધ કરી દીધો કારણ કે હું 24 કલાક મોબાઈલ મારી પાસે રાખતો હતો અને મને કાંઈ હૂટતું નહીં, કે કામ કરવાનું, નિહાળે જવાનું, રમવાનું હું જ નહીં, મોબાઈલ નથી ભાળતો કે એના બદલે કે હવે મોબાઈલ હું નથી પકડતો. તો હું કોઈ સુધારવાની વાત નથી કરતો, પણ મારો તમને હું ખાસ આદેશ કે બને તેવું બાળકોને મોબાઈલ ઓછા આપો, એટલે કે તમારી રળી કમાણી આખી જિંદગીની છેલ્લે પછી દવામાં વહી જાય છે. એટલે કહું છું છોકરાને મોબાઈલ ન આપો. એક બાપુની એક આ વેદના છે મારી, કારણ કે ભગવાને તમને દીકરા દીકરી દીધા છે, આ તમારા દીકરા છે, તમારી મૂડી છે, વસવારસ છે, તો એને તમે મોબાઈલ ન આપો, જરૂર પૂરતો આપો કારણ કે પછી આ રૂપિયો દવામાં જાય છે. તો આ માયુનો વાંક છે, બને ત્યાં બાળકને ઘરનું ખવડાવો, બહારનું ખવડાવો નહીં. અને ઘરમાં સવારમાં ઉઠો ને મા શબ્દ બોલો, મમ્મી ન બોલો, ઘરમાં મા બોલો, કારણ મા બોલવાથી તમારા ઘરની માલકોર છે ને ઘર સહી મંદિર બને છે. મમ્મી બોલવામાં ભૂત બને છે, મમ્મી એટલે ભૂત, મા બોલો તો તમારું ઘર મંદિર બની જાય છે. સવારમાં ઉઠીને ભગવાન સૂર્યને જળ રેડો, પૂજાપાઠ કરો, બ્રાહ્મણોને રાજી કરો, બાવા સાધુને રાજી કરો, પણ દાન દઈને કોઈને વાગતા નહીં. એક મોગલ ધામથી બાપુનો તમને આદેશ છે. જય મોગલ, જય મણિધર, જય વડવાળી.